ભરૂચ નગરપાલિકાના વોર્ડ 11માં પ્રાથમિક સુવિધા નહીં મળતા રોષે ભરેલા સ્થાનિક રહીશોએ સ્થાનિક નગરસેવકો અને ધારાસભ્યના વિરોધમાં જાહેર રોડ ઉપર બેનરો લગાવતા રાજકીય પક્ષોના તંબુમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ શહેર વોર્ડ નંબર 11ના એવા જૂના ભરૂચમાં રોડ, લાઇટ, પાણી સહિતની પ્રાથમિક સુવિધા નહીં મળતા ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા તેમજ સ્થાનિક નગરસેવકો અને ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં પણ તેમના આ પ્રશ્નનો નિકાલ નહીં થતા છેવટે ભાજપના નગરસેવકો તથા ધારાસભ્યના નામ જોગ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ સાથેના બેનરો જાહેરમાં લગાવતા ભરૂચના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. અમે હનુમાન શેરીના રહીશ છે. વોર્ડ નંબર 11માં 2017માં વિધાનસભાની ચૂંટણી આવેલી ત્યાં અમે વારંવાર રજૂઆત કરી લેતી કે રોડ, રસ્તા, પાણી એની રજૂઆત કરી લેતી. 2017ની ચૂંટણી પૂરી થયા પછી પણ કોઈપણ વોર્ડ નંબર 11ના કોઈપણ કાઉન્સિલર અહીંયા ફરક્યા નથી. ના જ છૂટકે અમે વોર્ડ નંબર 11માં કામ ના થતા હોવાથી અમે આ બેનરો મૂકવામાં આવ્યા છીએ. તે અત્યાર સુધી પણ અમારું કામ કયું જાતનું થયું નથી, જેથી અમારું પાણી છે, રોડ છે, રસ્તા છે એની સમસ્યા વહેલી વહેલી તકે ઉકેલાવે તેવી અમે આશા રાખીએ છીએ. મારું નામ નિખિલ શાહ છે. વોર્ડ નંબર 11નો રહેવાસી છું. છેલ્લા 20 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વોર્ડ નંબર 11ની વાત કરીએ તો વોર્ડ નંબર 11 વર્ષોથી ભાજપાનો ગઢ ગણાય છે. વર્ષોથી અહીંની પબ્લિકે ખૂબે ખૂબા મત આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અહીંથી જીત અપાવેલી છે. અહીંના કાઉન્સિલરો વોર્ડ નંબર 11ની વાત કરીએ તો 2017ની વિધાનસભા પહેલાં જે રોડ, રસ્તા અને પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કાર કરેલો ત્યારે ભરૂચના ઉમેદવાર ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, જેઓએ અહીં આવીને આશ્વાસન આપેલું નગરસેવકો સાથે કે ઇલેક્શન પત્તા તમારું કામ થઈ જશે. ઇલેક્શન પૈતાને 4 મહિના થયા છે, હજુ સુધી અહીંના સ્થાનિક કાઉન્સિલરો મુલાકાત આવ્યા નથી. ત્યારે ના છૂટકે વોર્ડ નંબર 11ના રહીશોએ જાહેરમાં ઉમેદવારોના નામ સાથે અને નગરસેવકોના નામ સાથેના બેનરો લગાવેલા છે ઠેર ઠેર. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને ભરૂચ નગરપાલિકામાં વિકાસના કામો નહીં, પોતાના ખિસ્સા ભરવામાં રસ છે. વોર્ડ નંબર 11માં વાત કરીએ તો 7X કોરિડોરમાં ગેબિનિયન વોલ 99 લાખ રૂપિયાના જે માતબર રકમે પ્રજાને સુવિધા ના આપીને બિલ્ડરોને ફાયદો કરાવેલો છે, એ ખરેખર દુઃખદ બાબત છે.